રાજકોટ જિલ્લાના મોરબી રોડ પર આવેલ આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં એચબીએન ટીવી ન્યૂઝની ટીમ પહોંચી. ત્યાં આઈટીઆઈના પ્રોફેસર અને ત્યાંના સ્ટુડન્ટની મુલાકાત લીધી. હાલ ત્યાં અનેક કોર્સ કરાવવામાં આવે છે અને કોર્સને લગતા મશીનો પણ શીખવાડવામાં આવે છે. સાથે જ ત્યાં વિદ્યાર્થીઓને બસના પાસ, શિષ્યવૃત્તિ જેવા અનેક લાભ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ભણતર આપવામાં આવે છે. અને ત્યાંના વહીવટીતંત્રનું એવું કહેવું છે કે એપ્રિલ સુધીમાં ગર્લ્સને લગતા કોર્સ જેવા કે સીવણ, પાર્લર પણ ચાલુ કરવામાં આવશે. રિપોર્ટર રાધિકા પરમાર સાથે કેમેરામેન કૃષ્ણા પરમાર. અમારી મોરબી રોડ આઈટીઆઈ વર્ષ 2012 ચાલુ છે, પણ આ નવા બિલ્ડિંગની અંદર અમે એક વર્ષ પૂર્વે આવેલા છીએ. સરકારનું ખૂબ જ અદ્યતન બિલ્ડિંગ છે, જેની અમારી આ ગેટની એન્ટ્રી છે, જેનું આપણે નિરીક્ષણ કરાવ્યું. આપણે મોરબી રોડ આઈટીઆઈની અંદર આ અમારી પુષ્પવાટિકા છે. અમે તાલીમાર્થીઓનું મન પ્રસન્ન રહે એના માટે અમે પુષ્પો વાવેલા છે. એથી આગળ હું આપને બતાવું છું. આટલાનું દર્શન કર્યા પછી અહીંયા અમે 12 રાશિને લગતા વૃક્ષો વાવેલા છે, જેથી કરીને કોઈપણ રાશિના બાળકો હોય તો એની તંદુરસ્તી, સ્વાસ્થ્ય અને આર્થિક વ્યવસ્થા પણ એની સારી રહે એ માટે અમે શાસ્ત્ર પ્રમાણે પણ આઈટીઆઈ બનાવેલી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરબી રોડ આઈટીઆઈની અંદર આશરે 150 જેટલા વૃક્ષો વાવી અને હરિક્રાંતિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે. માનનીય શ્રી વિજયભાઈ ડોગરિયાએ અમારા તાલીમાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ આ સારી વ્યવસ્થા અમને કરી આપેલ છે. તો સદભાવના વૃદ્ધાશ્રમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ, તેમજ એચબીએન ટીવી અમારા માટે જે આ રસ દાખવે છે એ બદલ એચબીએન ટીવીનો પણ અમે આભાર માનીએ. આઈટીઆઈની અંદર મોરબી રોડ આઈટીઆઈની અંદર ફિટર રેટમાં અમે આવેલા છીએ. એક્સો મશીન છે જે લોખંડને કાપવા માટે વપરાય છે. બેચ ગ્રાઇન્ડર છે જેના પર ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. બેચ ડ્રિલિંગ મશીન છે જેના ઉપર છોકરાઓ ડ્રિલિંગની પ્રક્રિયા કરે છે. આ ગ્રાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર છે જેના દ્વારા તાલીમાર્થીઓ જલ્દી કરશે. એવી જ રીતે બીજું પણ બેચ ડ્રિલિંગ મશીન છે. આ જે વર્કબેન્ચ છે જેના ઉપર મોરબી રોડ નાગેશ્વર પાસે જે નવી આઈટીઆઈ થઈ છે, આઈટીઆઈની અંદર અત્યારે અમારે 6 ટેન્ટ ચાલે છે. તેની અંદર ફિટર છે, એઓસીપી છે, વાયરમેન છે, ડીઝલ મિકેનિક છે, કોમ્પ્યુટર છે, આ પ્રકારના કોર્સ ચાલે છે. પ્લસ હજી આ ડેવલપમેન્ટ આઈટીઆઈ છે, જેથી કરીને હજુ પણ લેડીઝને લગતા કોર્સ જેવા કે સીવણના છે કે હેર કટિંગ સલૂનના છે એવા કોર્સીસ હમણાં અમે જુલાઈથી સ્ટાર્ટ કરવા માગીએ છીએ. અને ઘણા બધા નવા કોર્સીસ આવશે, તેમજ આ આપણી આઈટીઆઈ અત્યારે નવી સરસ રીતે બનેલી છે અને અદ્યતન ટેકનોલોજીના બધા નવા નવા સાધનો અને બધું વ્યવસ્થા સારી એવી વ્યવસ્થા છે. તેમજ અત્યારે જે કોરોનાના કારણે બધું સેનેટાઇઝ અને બધું છોકરાને વ્યવસ્થિત એટલું બધું તાલીમ આપવામાં આવે છે અહીંયા આગળ, કે જેની હજી ઘણા બધા રાજકોટના પબ્લિકને ખ્યાલ જ નથી. તો એવું હું તો ઈચ્છું છું કે બધાને ખ્યાલ આવે અને બધા એક વખત કમસે કમ અહીંયા મુલાકાત લે તો એને ખ્યાલ આવશે કે આ આઈટીઆઈ આવી ચાલે છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બહાર કેમ્પસની અંદર એટલું બધું ગાર્ડનિંગ અને એટલું બધું સરસ વાતાવરણ ઊભું કર્યું છે. 200-300 જેટલા ઝાડવા આવેલા છે, જેથી કરીને આખું વાતાવરણ અંદર એટલું બધું હેલ્ધી એટમોસ્ફિયર છે અહીંયા આગળ કે બધા છોકરાઓને ભણવાની બહુ જ મજા આવે અહીંયા આગળ. એ ટાઈપનું આખું વાતાવરણ આપણે ઊભું કરેલું છે. તેમજ વહીવટી સ્ટાફ અમારો જે છે એકદમ સરસ છે. કોઈ પણ જાતના કોઈ એમાં કચાશ રહેતી નથી. કોઈ પણ સ્ટુડન્ટનું કંઈ પણ કામ હોય તો ફટાકે પટી જાય છે. અને આ રીતનું આખી વ્યવસ્થાની અંદર અમારા આટલા ટ્રેડ અત્યારે અહીંયા ચાલે છે. તેમજ બે પ્રકારની શિષ્યવૃત્તિ મળે છે. એક તો સંસ્થાકીય એટલે કે સંસ્થા લેવલે અમે એક સ્ટાઇપન્ડ આપીએ છીએ, અને તેમજ સમાજ કલ્યાણ ખાતા તરફથી પણ સ્ટાઇપન્ડ મળે છે. બે જાતના સ્ટાઇપન્ડ મળે છે. વર્ષના 2400 રૂપિયા જેવું સ્ટાઇપન્ડ અંદાજે એક સ્ટુડન્ટને મળે છે, જેની અંદર આપણે જે આર્થિક રીતે પછાત હોય એ લોકોને આપણે સહાયતા આપણે કરીએ છીએ. તેમજ એને ભણવાનું ચાલુ રહીએ અને એને
શિષ્યવૃત્તિ પણ મળે એવું આખું આયોજન છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિશે તમારું શું કહેવું છે? માસ્ક દરેકે પહેરવું ફરજિયાત છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ હવે અહીંયા એ રીતે જ અમે બેન્ચીસ ને વર્ક બેન્ચ ને બધું તમે જોઈ શકો છો અને ટ્રેનની મુલાકાત લેશો ત્યારે કે બધી અંદર એવી રીતે વ્યવસ્થા કરેલી છે કે હવે સોશિયલ ડિસ્ટન્સની અંદર જ કામ કરે જેથી કરીને કોઈને પણ કોરોનાનું કોઈ પણ ઇફેક્ટ અંદર થઈ શકે નહીં એ રીતના. અને એ હોવું જરૂરી છે, દરેક લોકો આવે એટલે અમે અહીંયા કંઈક સેનિટાઈઝરનું મશીન મૂકેલું છે એની અંદર પોતે પોતે ટોટલી સેનિટાઈઝ થઈ જાય અને ત્યાર પછી જ અંદર આવે એવી વ્યવસ્થા કરેલી છે. આપણે અહીં જોયું કે અહીંના આઈટીઆઈના પ્રોફેસરો ખૂબ સારી રીતે બંદોબસ્ત કર્યો છે, ખૂબ સારી રીતે જે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણીથી વિદ્યાર્થીઓને એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યા છે. અને આપણે હવે એનું જોઈએ કે એનું બહારનું જે બેકગ્રાઉન્ડ એ લોકો કહી રહ્યા છે કઈ રીતનું છે.